સૌરાષ્ટ્ર જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર પાઠવીને આદિપુરમાં આવેલ આર્ય સમાજ દ્વારા સંચાલિત જીવન પ્રભાત સંસ્થાના કાર્યની તપાસ કરવાની માંગ કરાઈ હતી. આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે આદિપુર ખાતે આવેલ આ સંસ્થાની કાર્યવાહી છેલ્લા લાંબા સમયથી વિવાદમાં ઘેરાયેલ છે. આ સંસ્થાના એક સાથે 34 જેટલા બાળકો થોડા સમય પહેલાં ગુમ થઈ ગયા હતા. તે ઉપરાંત નાની બાળાઓ સાથે ગેરવર્તન કરાતું હોવાની ફરિયાદ પણ કાયમી છે. આ અંગે અનેક વખત ફરિયાદ કરાઈ હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી, ત્યારે આ અંગે યોગ્ય તપાસ કરીને પગલાં લેવાની તેમણે માંગ કરી છે. કચ્છ જિલ્લા કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખ કલ્પનાબેન જોશીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજરોજ કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રતિમંડળ દ્વારા કલેક્ટર કચેરીએ અધિક્ષક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે, જેમાં મુદ્દો એ હતો કે આદિપુરમાં આર્ય સમાજ સંચાલિત જીવન પ્રભાત નામની સંસ્થા એક અનાથાશ્રમ ચલાવે છે અને ત્યાં અવારનવાર અનિચ્છનીય બનાવો બનતા રહે છે. એક થોડા વખત પહેલાં 34 જેટલા બાળકો ગુમ થયેલા હતા, અમુકને માર મારીને કાઢી નાખવામાં આવેલા હતા અને હાલે એક સગીરા બાળા પર એક દુષ્કર્મ થયેલું હતું અને એની જ હોસ્ટેલના એક દીકરાએ એક યુવાને એના ઉપર બલાત્કાર થયેલો હતો. આમાં ગમે તે કારણ હોય, શાસક પક્ષના કોઈ નેતાનો એમને કોઈ આશીર્વાદ હોય અને ફરિયાદ ન લખાતી હોય ત્યારે ખરેખર આવા બનાવો એક સમાજ માટે કલંકરૂપ છે અને આવા જો બનાવો ઉપર રોક ન લગાવવામાં આવે તો બાળ ગુનેગારોની સંખ્યા પણ વધી શકે છે અને શા કારણે શાસક પક્ષના નેતાઓ પણ ત્યાં અવારનવાર જઈ અને મોટા મોટા પ્રોગ્રામોમાં જાય છે ત્યારે ખરેખર એ લોકોની એક ફરજ બને છે કે આવા જે બનાવો બને છે, દુષ્કર્મના છે કે બાળકોને ગુમ કરી દેવાના છે, રાત્રે બાળકોને મારી અને બાર જે કાઢી નાખે છે, જાતીય ત્યાં બાળ શોષણ થાય છે એના માટે કરી અને આજે અમે આવેદનપત્ર આપ્યું છે. અને અમારી માંગણી એવી છે કે આવી સંસ્થાઓને તાત્કાલિક અસરથી જે સમાજ સેવાનો આંચળો લઈને બેઠી છે એવી સંસ્થાઓનું તાત્કાલિક લાયસન્સ રદ થવું જોઈએ. અમારી તપાસ એવી છે કે આમાં ક્યાંક ને ક્યાંક પોલીસ શાસક પક્ષના દબાણમાં આવી અને એની ઢીલી નીતિ અપનાવી રહી છે, ત્યારે આ તપાસ પોલીસ પાસેથી લઈ અને જો સીબીઆઈને સોંપવામાં આવે તો એમાં સત્ય બહાર આવે, એમાં ઘણા શાસક પક્ષના નેતાઓ પણ સંડોવાયેલા છે એ પણ બહાર આવે. આજે એ બહાર આવવું બહુ જરૂરી છે કારણ કે દૂધ અને પાણીનું પાણી થઈ જાય.